नमस्कार इन भरूच समाचारमां हूँ दीक्षिता पटेल आपનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ભરૂચ અંકલેશ્વરમાં 10 દિવસનો આતિથ્ય માણ્યા બાદ ગણેશજીની વસમી વિદાય. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન. ભરૂચ નગરપાલિકા દ્વારા 3 સ્થળે તૈયાર કરાયેલા 4 કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન. તો અંકલેશ્વરમાં 4 કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન. તરવૈયા એમ્બ્યુલન્સ પોલીસની વ્યવસ્થા. વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ પાણી સરબત નાસ્તાની વ્યવસ્થા. નીલકંઠેશ્વર ઘાટ તેમજ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીમાં વિસર્જન ઉપર પાબંદી. ઝઘડા જીઆઈડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડતા ભીષણ આગ. ઝઘડા જીઆઈડીસીમાં પેન્ટાફોર્સ કંપની સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરે છે. ફાયર ટેન્ડરે 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચમાં ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ મેઘાની તોફાની બેટિંગ. અંકલેશ્વરમાં 2 અને વાલિયામાં 1 ઇંચ. ભરૂચ હાંસોડ ઝઘડિયા અને વાગરા તાલુકામાં 1.5-1.5 ઇંચ વરસાદ. ગરમીમાં શેકાઈ રહેલા પ્રજાજનોને ટાઢક. મોંઘવારી અને બેરોજગારી સામે કાલે કોંગ્રેસનું સાંકેતિક બંધનું એલાન. નીટમાં ભરૂચના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ દેખાવ. અદ્વૈત વિદ્યાનિકેતનના 6 વિદ્યાર્થીઓના 600+ માર્ક્સ તો 9 વિદ્યાર્થીઓના 500-600 માર્ક્સ. ભરૂચ શહેર જિલ્લામાં ભક્તજનોએ રીતિ સિદ્ધિના સ્વામી ગણેશજીને 10 દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હૃદય ગણપતિ બાપ્પા મોરિયા અગલે વરસ તો જલ્દી આના નારા સાથે વિદાય આપી હતી. નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજ્ય ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થઈ અને ચતુર્થીના દિવસે શ્રદ્ધાભર્યા માહોલમાં આવતા વર્ષે પુનઃ પધારવાના વચન સાથે રડતા હૈયે ભક્તોએ વિદાય આપી હતી. ભરૂચના 5-32 સર્કલ પાસે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની આરતી ઉતારી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જેમાં રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટની ગાઈડલાઈન હેઠળ ગણેશ વિસર્જન માટે નીલકંઠ મહાદેવ ઘાટ ગણેશ વિસર્જન માટે બંધ રાખવામાં આવ્યો હોય. નગરપાલિકા દ્વારા ભરૂચના મક્તમપુર જેબી મોદી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે 4 કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યાં સવારથી જ ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી રહ્યા હતા. કૃત્રિમ જળકુંડ ખાતે તંત્ર દ્વારા વિસર્જનની પ્રક્રિયા દરમિયાન ભક્તજનોને અગવડ ન પડે તેમજ કોઈ હોનારત ન સર્જાય તરવૈયાઓ પોલીસ બંદોબસ્ત સાથે ફાયરફાઈટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી હતી. તંત્રની કૃત્રિમ જળકુંડમાં ગણેશ વિસર્જનની અપીલને ગણેશ ભક્તોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. શાંતિપૂર્ણ અને શ્રદ્ધાભર્યા માહોલમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે જે તે વિસ્તારમાં ગણેશ વિસર્જન સંપન્ન થઈ રહ્યું હતું. चले कैसे हमको चैन पड़े.
भरूच नगरपालिका अने जिला वहीवटतंत्र भरूच नगरपालिका में लगभग 4 जेटला कृत्रिम तलावों बनावेला है नगरपालिका द्वारा, जे पैकी एक जे बी मोदी पार्क पास बनालू है, बीजू एनी सामे, तीजू भक्तमपुर बोरबाटा रोड पर नर्मदा बंग्लोज पास बनालू है और चौथू गायत्री मंदिर पास बनालू है। भरूचनी नगर की जनता ने मारी विनंती है कि पीओपी की मूर्ति एमज विसर्जित जाए जेथी पर्यावरण अपने जतन कर सकी। भरूच नगरपालिका द्वारा खूब सरस रीते आयोजन करेलू है, खूब सारी व्यवस्था करेली है। गया कोरोना काल दरमियान लगभग 2800 जेटली मूर्ति आनी अंदर विसर्जन करेली, आ वक्त लगभग 4,000 થી 4,500 मूर्तिओं लगभग अनुमान लगवालू है। एट नगरजनों ने मारी विनंती है कि कृत्रिम तलाव में ज पीओपी ने मूर्ति विसर्जन विसर्जित करे। गणेश विसर्जन यात्रा नो प्रारंभ धूमधकता ताप में थयो हतो। शक्तिनाथ खाते विसर्जन माटे आवता गणेश मंडळों नु भरूच शहर गणेश विसर्जन उत्सव समिति द्वारा स्वागत करी गणेश प्रतिमाना स्मृति चिन्ह अर्पण करी भक्तों ने छास पाणी तेमज नास्तानी सेवा आपवामां आवी रही हती। श्री मोटेश्वरी सोशल ग्रुप चेरिटेबल ट्रस्ट द्वारा फटाका पौवानो 700 કિલો नास्तो तैयार करવામાં આવ્યો હતો, જે ગણેશ ભક્તો માટે રાહતજનક જણાઈ રહ્યો હતો। સોરી સોશિયલ ગ્રુપ તરફથી 10 વર્ષથી પૌવા બટાકાનું વિતરણ કરીએ છીએ ગણેશ વિસર્જન માટે, તો આપ હાર્દિક ભાવિ ભક્તોને આમંત્રણ છે, આવજો પધારો। ભરૂચ શહેર ગણેશ ઉત્સવ સમિતિ તરફથી આજે અહીંયા ભરૂચ શહેર જે જૂના ભરૂચ અને આ સોસાયટી એરિયાના જે ગણેશ મંડળો આ શક્તિનાથ એરિયામાંથી જે પસાર થઈ રહ્યા છે એનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ। गणेश मंडल प्रमुख ने गणपति जी ने अँ फूलहार पहरावी अने गणेश मंडल प्रमुख ने गणपति जी की मूर्ति ट्रॉफी तरीके अर्पण करी अने एमनु हार्दिक स्वागत करी अँ छास की व्यवस्था है तेमज बटाका पवानी पण जे व्यवस्था करवामां आवेली छे ए एनो सौ भाविक भक्तो लाभ ले एवी अमारी नम्र विनंती छे। इन भरूच चैनल खाते स्थापित श्रीजी नु गायत्री मंदिर पासे बनावामां आवेला कृत्रिम कुंडमां इको फ्रेंडली विसर्जन करवामां आव्युं हतुं। इन भरूच चैनल खाते स्थापित श्रीजी विसर्जन यात्रा सवारे निकली हती अने उत्साह श्रद्धाभर्या माहौलमां गणपतिना जयजयकार साथे झाड़ेश्वरना गायत्री मंदिर पासे बनावामां आवेला कृत्रिम कुंड खाते श्रीजी भक्त इन भरूच परिवार पहोंच्यो हतो। अंतिम आरती साथे श्रीजीने अंतिम विदाई आपी विसर्जन करवामां आव्युं हतुं। श्रीजी विसर्जनमां इन भरूच चैनलना एमडी केतनभाई राणा सहित परिवारजनो जोड़ाया हता। लंबोदरे है गणपति ज्ञानी, लंबोदरे है गणपति ज्ञानी, 10 दिन घर घर की मेहमानी, 10 दिन घर घर की मेहमानी, लंबोदरे है गणपति ज्ञानी, 10 दिन घर घर की मेहमानी, आज तोड़ भगतों की आशा चले चले रे चले गण राजा चले। અંકલેશ્વર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સ્થાપિત ગણેશ પ્રતિમાનું શ્રદ્ધાભેર વિસર્જન કૃત્રિમ કુંડમાં શ્રદ્ધાભેર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર તથા તાલુકામાં સ્થાપિત ગણેશ શ્રીજી વિસર્જન શોભાયાત્રા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ અને ભક્તોના નાચગાન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી। સુપ્રીમ કોર્ટના આદેશના પગલે નર્મદા નદીમાં કોઈપણ પ્રકારની પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોય ગણેશ વિસર્જન માટે અંકલેશ્વર શહેરમાં 4 સ્થળે કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું હતું, જેમાં જીઆઈડીસીમાં ESIC હોસ્પિટલ ખાતે શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે। રામકુંડમાં પણ 5 ફૂટ અને જળકુંડમાં 7 ફૂટ સુધીની ઊંચાઈવાળી પ્રતિમાઓનું વિસર્જન કરાઈ રહ્યું છે, તો 7 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓ માટે સુરવાડી ફાટક ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। ગણેશ મંડળો દ્વારા પણ પર્યાવરણ જાળવણીના સંદેશને સારો પ્રતિસાદ આપી કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગોલ્ડન બ્રિજ અને બોરભાટા ગામ ખાતે વિસર્જન પર પાબંદી ફરમાવવામાં આવી હોય બેરિકેડ સાથે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દઈ વિસર્જન માટે આવતા ભક્તોને સમજાવીને પરત મોકલવામાં આવી રહ્યા હતા। આજરોજ ગણેશ વિસર્જન હોવાથી
सामान्य जनता ने मुश्किली ना पड़े विसर्जन माटे, ए माटे दर वर्षे आपणे बे जग्याए रामकुंड अने जड़कुंड बे जग्याए मूर्तिओनुं विसर्जन करता हता, जेमां रामकुंड उपर 5 फूट सुधीनी मूर्तिओ, जड़कुंडमां 5 फूटथी मोटी मूर्तिओनुं विसर्जन करता हता अने घणा नदीमां अने गोल्डन ब्रिज पासे अने बोरभाठा बेट पासे पण विसर्जन करवा जता हता, परंतु सरकारશ્રીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે નદીમાં કોઈપણ મૂર્તિનું વિસર્જન કરવાનું ન હોવાથી આપણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સુરવાડી ખાતે જે તળાવ છે ત્યાં આપણે વિસર્જન માટે સ્પેશિયલ આયોજન કર્યું છે, જેમાં 2 ક્રેન પણ મુકાવી છે અને કમ્પ્લીટ પોલીસ બંદોબસ્ત સાથે તમામ લાઇટ અને વ્યવસ્થાઓ સાથે બેરિકેટિંગ કરીને આપણે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રમાણેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જાળેશ્વરના નીલકંઠ મંદિરે ગણેશ વિસર્જન કરવા માટે પ્રતિબંધ હોય મુખ્ય દ્વાર પર જ આ અંગેની સૂચનાનું બોર્ડ જોવા મળી રહ્યું હતું। બરુશેર જિલ્લામાં નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોવાથી જાળેશ્વર નીલકંઠેશ્વર મંદિરે તંત્ર દ્વારા અહીં કોઈપણ પ્રકારની વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી ન હતી। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ રાખી આ અંગેની સૂચનાનું બોર્ડ લટકાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે અજાણતામાં અહીં આવી પહોંચતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી। જેથી ગણેશ વિસર્જન દરમિયાન પહેલાં દેખાતી હતી તેવી દોડધામ કે ચહલપહલ જોવા મળી ન હતી। ઝઘડા જીઆઈડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડતા ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આગની માહિતી મળતા ઝઘડા જીઆઈડીસી સહિત આસપાસના ફાયર ટેન્ડરોએ ધસી જઈ 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં મોડી સાંજે અચાનક તેજ ગતિના પવનો સાથે ભારે વરસાદ પણ તૂટી પડ્યો હતો। વરસતા ભારે વરસાદ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે આકાશમાં ચમકતા વીજળીના ચમકારાથી રીતસર પંથકમાં એક ભયનું વાતાવરણ સર્જાયું હતું। આ દરમિયાન ઝઘડા જીઆઈડીસી ખાતે એક ઐતિહાસિક દુર્ઘટના સર્જાઈ હતી। ભારે પવન સાથે વરસતા વરસાદમાં વીજળી પડવાના કારણે જીઆઈડીસીમાં પ્લોટ નંબર 883/4માં આવેલી અને ન્યૂ સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી એક કંપની પેન્ટાફોર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। શરૂઆતમાં નાના પાયે લાગેલી આગના કારણે કંપનીના કામદારો તથા કર્મચારીઓ બહાર ધસી આવ્યા હતા, જેના કારણે જાનહાનિ ટળી હતી। જોકે કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હતું। ઝઘડા જીઆઈડીસીના પ્લોટ નંબર 830/4માં પેન્ટાફોર્સ કંપની સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરે છે। આગ લાગવાની જાણ થતાં ઝઘડા જીઆઈડીસી સહિત આસપાસના ફાયર ટેન્ડરો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળ ઉપર ધસી જઈ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા SP ઉચ્ચ અધિકારીઓ તથા સેફ્ટી એન્ડ હેલ્થ અને પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। અંદાજે 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ કંપનીને ભારે નુકસાન થવા પામ્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લેતા પંથકમાં ભારે ઉકળાટ અને બફારાનું વાતાવરણ સર્જાતા લોકો પરેશાન થઈ ગયા હતા। ત્યાં ગુરુવાર નિશાનના સમયે શહેર જિલ્લામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે 100% થી વધુ વરસાદ વરસી ગયો છે અને છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે મોસમનો 100% થી વધુ વરસાદ વરસવા છતાં જિલ્લામાં હજી ઠંડકનો અનુભવ થઈ રહ્યો નથી। બીજી તરફ વરસાદના અભાવે જિલ્લામાં ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ રહેવાથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી આકાશમાં વાદળોની ફોજ ઉતરી રહી હોવાથી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી, જોકે વરસાદ હાથ તાળી આપી જતો રહેતો હતો। ગુરુવારે પણ સવારથી આકાશમાં કાળા ડિંબાંગ વાદળોને લઈ લોકો વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી બેઠા હતા। તે દરમિયાન સાંજના સમયે વીજળીના કડાકા સાથે વાદળોએ મુશળધાર વરસવાનું શરૂ કરતા વરસાદી માહોલ છવાયો હતો, જેમાં અંકલેશ્વરમાં 2 અને વાલિયામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ભરૂચ હાંસોડ ઝઘડા અને વાગરા તાલુકામાં 1.5 થી 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। જોકે જંબુસર આમોદ અને નેત્રંગમાં નોંધનીય વરસાદ વરસ્યો હતો। વરસાદી માહોલ 1-2 કલાક સુધી રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કઠડતી કાયદા વ્યવસ્થા, ખાડે ગયેલું અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતું પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા 10 સપ્ટેમ્બરે સાંકેતિક બંધનું એલાન અપાયું છે। મંદી અને મોંઘવારીની કપરી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોની લાગણી વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 10 સપ્ટેમ્બરે સવારે 8 થી બપોરના 12 સુધીનું સાંકેતિક બંધનું આહ્વાન કરવામાં આવશે, જેમાં વેપારી મહામંડળો, સામાજિક સંસ્થાઓને પ્રતિકાત્મક બંધમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે। ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધારવાનું કામ કર્યું છે। મોંઘવારીને કાબૂમાં નહીં લેવાના ભાવ વધારાએ જનતાની કમર ભાંગી નાખી છે। મોંઘવારી રાષ્ટ્રીય સમસ્યા બની છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભરૂચ જિલ્લાની જનતાને બંધમાં જોડાવા માટે મીડિયાના માધ્યમથી વિનંતી કરી હતી।
આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, નાજુ ફળવાલા, શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે રીતે આજે ખેડૂત દુઃખી છે, નોકરિયાત વર્ગ દુઃખી છે, વેપારી દુઃખી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે બંધના એલાનમાં આપણે સૌ જોડાઈએ અને ભારતીય જનતા પાર્ટીના એક સંદેશો આપીએ કે આ મોંઘવારી પાછી ખેંચવામાં આવે, મોંઘવારીના દર ઘટાડવામાં આવે. જે રીતે આ દેશનો યુવાન, આ રાજ્યનો યુવાન જે રીતે બેરોજગારીની અંદર ઢકાઈ રહેલો છે, ત્યારે આ સમગ્ર પ્રકરણ દેશ સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે એ હેતુથી આજે બંધનું એલાન જાહેર કરવામાં આવેલું છે. આ સરકારની અંદર ખેતર વિનાનો ખેડૂત જેવું, ગામ સેવક વિનાનું ગામ બનેલું છે, શિક્ષક વિનાની શાળા બનેલી છે, ડૉક્ટર વિનાનું દવાખાનું જ્યારે બની રહેલું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આંખ ખુલવા માટે આવતીકાલે સમગ્ર જિલ્લા મથકોએ, તાલુકા મથકોએ આ બંધના એલાનની અંદર જોડાય એવી હું અપીલ કરું છું. મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નીટનું પરિણામ જાહેર થતાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના 6 વિદ્યાર્થીઓએ 600થી વધુ ગુણ મેળવી ઉજ્જવળ દેખાવ કર્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા MBBS અને પેરામેડિકલ કોર્સ માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, તેમાં જાડેશ્વર ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના કુલ 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6 વિદ્યાર્થીઓના 600+ તેમજ 9 વિદ્યાર્થીઓએ 500-600 વચ્ચે માર્ક્સ મેળવી ઉજ્જવળ દેખાવ કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની તથા રાષ્ટ્રીય સ્તરની તબીબી કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓમાંથી પ્રણવ ભરતભાઈ પટેલ 647 માર્ક્સ સાથે ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા લેવલે 19 રેન્ક પ્રાપ્ત કર્યા છે. નોંધનીય છે કે પ્રણવ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી છે, જેના આધારે AIIMS જેવી સંસ્થામાં એડમિશન મળી શકશે. તે ઉપરાંત ગુજરાતી માધ્યમના 2 વિદ્યાર્થીઓ AIIMSમાં પ્રવેશને પાત્ર છે, જે સંસ્થા માટે તથા ભરૂચ માટે ગૌરવની વાત છે. નીટમાં હું અપીયર થઈ હતી, મારો એમાં સ્કોર આવ્યો છે 641 720માંથી, મારો ઓલ ઇન્ડિયા રેન્ક છે 6265. અને હું હવે આગળ ઈચ્છું છું કે અમદાવાદ કે બરોડા મેડિકલ કોલેજમાં એડમિશન લઉં. અને મારે બધા જ વ્યુઅર્સને એક અપીલ છે કે તમારે નીટની પ્રિપરેશન કરવા માટે અમદાવાદ કે બરોડા કે સુરત એવી રીતે ભાગવાની જરૂર નથી. જે છોકરાઓમાં કેલિબર હોય છે એ લોકો બધી જગ્યાએથી કરી શકે છે, એમને ખાલી પ્રોત્સાહનની જરૂર હોય છે અને પ્રોપર ગાઈડન્સ જે અમને અદ્વૈત વિદ્યાનિકેતનમાંથી મળ્યું છે. મારું આ 641નો સ્કોર અદ્વૈત વિદ્યાનિકેતનનો બહુ જ સપોર્ટ હતો, મારા પેરેન્ટ્સનો સપોર્ટ હતો અને બધાનો આશીર્વાદથી જ આ પોસિબલ થયું છે. જેઈ મેન્સ 2022ની અંદર મેં 99.47% મેળવ્યા છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 4840 છે. આગળ હું NIT સુરત કલની અંદર કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનો મારો પ્લાન છે. આનો શ્રેય મારા પેરેન્ટ્સ, મારી ફેમિલી અને સાથે સાથે અદ્વૈત સ્કૂલને હું ખૂબ જ મોટો ફાળો છે મારી આ જે રિઝલ્ટ આવ્યું છે એના પાછળ. સ્ટુડન્ટ્સ માટે એ જ કે જેઈ જે છે એક ખૂબ જ 2 વર્ષ તમારે એકદમ સતત કન્સિસ્ટન્ટલી એના પાછળ ટાઈમ આપવો પડશે. એટલે વચ્ચે જો તમારે કોઈ એકાદ ટેસ્ટમાં માર્ક ઓછા આવી જાય તો પડી ના ભાંગવું, અને એકદમ સારા માર્ક આવી જાય તો બહુ હવામાં બી ના આવી જવું. હું NIT સુરત કલ કર્ણાટકની અંદર આવેલી છે, ત્યાં હું કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનું મારું આશય છે. આ 600+ વિદ્યાર્થીઓ જે માર્ક્સ લઈને આવ્યા છે એ લોકો તમામે તમામ સારી જગ્યાએ ગવર્મેન્ટ એડમિશન જે છે એમને મળવાપાત્ર છે. એ ઉપરાંત એક વિદ્યાર્થી પ્રણવ પટેલ કે જે આદિવાસી વિસ્તારમાંથી આવતો વિદ્યાર્થી છે, ST કેટેગરીનો વિદ્યાર્થી છે, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 19 છે અને ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોવા છતાં પણ તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરી અને આવી એક્ઝામની અંદર સારા ગુણ મેળવી અને એમ્સની અંદર એડમિશન લેવા માટે આજે સક્ષમ બન્યો છે. આની પહેલાં પણ અમારી શાળામાંથી ST કેટેગરીનો એક વિદ્યાર્થી અભિષેક ચાવડા પણ હાલ દિલ્હી એમ્સની અંદર અભ્યાસ કરી રહ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ, તેના પરિવારજનો સાથે સાથે ભરૂચની જનતા માટે પણ આ બહુ જ મોટી ગૌરવની લાગણી છે. આ સમગ્ર ભરૂચ પરિવારને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ સો મચ. જય ભારત. ભરૂચમાં ગણેશ મહોત્સવના અંતિમ રાત્રિ વરસાદ વરસ્યો હોવા છતાં શ્રીજી ભક્તોમાં અનન્ય ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવના અંતિમ રાત્રે આરતી, અન્નકૂટ, ભજન, બાળકોની રમતો જેવા વિવિધ કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા કરાયા હતા, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થયા હતા. વર્ષમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે.
गण दैवताय गणाध्यक्षाय धीमहि गुण शरीराय गुण मंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुण प्रवेष्टाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरी तनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरी तनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय धीमहि। શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ વેડજ તથા શિવ ટ્યુશન ક્લાસીસ દ્વારા ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જમસરના વેડજ ખાતે ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર ઉત્સાહસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ વેડજ તથા શિવ ટ્યુશન ક્લાસીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના રાજકીય આગેવાનો તથા આજુબાજુના રાજકીય આગેવાનો જેવા કે જંબુસર ઈપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, જંબુસર તાલુકા ભાજપ મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ, પિન્ટુભાઈ ગામના સરપંચ રણજીતસિંહ જાદવ તથા તાલુકા પંચાયત સદસ્ય અજયસિંહ જાદવ, ગજેરા ગામના સરપંચ લાલભાઈ તથા ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, વેડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દીપસિંહ તુવાર તથા વેડજ છત્રપતિ શિવાજી યુવા ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો તેમજ વેડજ ઉપરાંત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીની ગણેશ પ્રતિમાઓનું પ્રાકૃતિક રીતે સ્થાપન અને વિસર્જન કરવાનું અભિયાન ભરૂચમાં ચલાવવામાં આવ્યું હતું। ગણેશ પ્રતિમાઓનું પ્રાકૃતિક રીતે સ્થાપન અને વિસર્જન અભિયાનમાં જોડાવા ભરૂચના પ્રકૃતિ પ્રેમીઓને આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના અંબાલાલ પાર્કના બાળકો દ્વારા માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી, તેને કુદરતી રંગોથી રંગવામાં આવી સાથે કુદરતમાં ભળી જાય તેવા શણગારથી સજાવવામાં આવી હતી। આ સુંદર માટીની ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન તેઓના ઘરે કરવામાં આવ્યું હતું। બાળકો ગણેશ ચતુર્થીના દિવસથી રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા બાદ ભાવભક્તિથી ધૂપ દીપ પ્રગટાવી દુર્વા ફળ ફૂલ અર્પણ કરી લાડવાનો ભોગ ધરાવી કપૂર પ્રગટાવીને આરતી ઉતારતા હતા। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચલાવવામાં આવેલા માટીના શ્રી ગણેશ જાગૃતિ અભિયાનને વેગ આપવા વિશ્વ હિન્દુ પરિષદના સત્સંગ પ્રભારી સંદીપભાઈ પુરાણી અને ભાવનાબેન પુરાણી દ્વારા ઉપસ્થિત રહી બાળકોમાં ધર્મ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે માટીના ગણેશ પૂજાનું મહત્વ સમજાવ્યું હતું। આ માટેની ગણેશ મૂર્તિઓનું સોસાયટીમાં સ્ટબમાં પાણી ભરી પ્રાકૃતિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું। સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રકાશચંદ્ર પટેલ દ્વારા પવિત્ર તુલસીના રોપા આપવામાં આવ્યા હતા। હવે તેઓ ગણેશ વિસર્જન કરેલ ટબની માટીમાં પવિત્ર તુલસીના રોપા લગાવશે। આ કાર્યના સંકલનમાં સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્ય તથા સોસાયટીના ભાવનાબેન વ્યાસે પોતાનું યોગદાન આપ્યું હતું અને કહ્યું હતું કે પૂજા કરેલ ફૂલહાર અને શણગારમાંથી તેઓ ખાતર બનાવશે। એક સંદેશો આપવા માંગુ છું કે આપણે હવે પ્રકૃતિ તરફ વળીએ અને માટીના આપણે આપણા ઘરે જાતે બનાવી અને તેનું જ આપણે સ્થાપના કરી એનું વિસર્જન ઘરે જ કરીએ। આપણે બધી જ માટીમાંથી ગણપતિ બનાવી શકીએ છીએ, આપણા ઘરના ઘરની ઊંડામાંની માટી પણ વાપરી શકીશું, ખેતરની માટી બી વાપરી શકીશું, એની થોડી ઘરે આપણે તકેદારી રાખવી પડશે। બાકી ગણપતિ સુંદર એમાંથી જ થશે, તમે જેવો ભાવ લાવશો, તમે ભગવાનને પ્રાર્થના કરો કે હું તમારું સર્જન કરવા જાઉં છું, તમે મારું સર્જન કર્યું છે, હવે હું તમારું સર્જન કરું છું, તમે મારી સાથે રહી અને તમારી સુંદર મૂર્તિ બનાવી શકું એવા તમે મને આશીર્વાદ આપો તો હું 100% ગેરંટી આપું છું કે તમારા ગણપતિમાં સુંદર ભાવ દેખાશે જ,
અને ઘણા વર્ષોથી બધી જ જાતના ફ્રૂટના વેજીટેબલ્સના ચોકલેટના બધા જ ભગવતી મેં બનાવ્યા છે. તો તમે હવે બધા જેને શીખવું હશે તો હું એને શીખીશ, પણ તમે પ્રયત્ન કરજો, જાતે બનાવો, તમને જુદો જ ભાવ આવશે, તમને શ્રદ્ધા બી વધશે. તમે એમના એક એક અમલું, જેવી રીતે પાર્વતી માતાએ કાદવ એમની માટીમાંથી જેવી રીતે મૂર્તિનું સર્જન કર્યું, તેમ આપણે પણ એવી ભાવનાથી કરશું તો આપણા ગણેશજી સુંદર જ થશે. જય ગણેશ. રાજપીપળામાં ધબધબા ફેર કરજણ નદીમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ રાજપીપળા સંતોષ ચાર રસ્તા ઉપર આવેલા મહારાષ્ટ્રીયન દંપતી દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસસ્થાને એક મોટા ડ્રમમાં પાણી ભરી ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમાં જ ગણેશ મૂર્તિનું ભારે હૈયે ગણપતિ બાપ્પા મૂર્યા. અગલે બરસતું જલ્દીયાના નાદ સાથે ડ્રમમાં વિસર્જન કરાયું હતું. 10-10 દિવસના આતિથ્ય બાદ ગણેશ વિસર્જનની વેળા આવી જતા આજે જોકે મોટાભાગના ભક્તોએ ઘરે સ્થાપના કરી હતી, જેથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ઘરોમાં જ છેલ્લી આરતી પૂજન કરી ગણપતિ બાપ્પા મૂર્યા. અગલે બરસતું જલ્દીયાના નારા સાથે ડોલકેટપમાં વિસર્જન કરી સારો મેસેજ ગણેશ ભક્તોએ આપ્યો હતો. રાજપીપળાના મહારાષ્ટ્રીયન જગતાપ પરિવારે પોતાના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી. 10 દિવસના આતિથ્ય બાદ છેલ્લા દિવસે મોદકનો પ્રસાદ ધરાવી ઘરે જ ડ્રમમાં પાણીમાં ગણેશ મૂર્તિનું ભારે હૈયે વિસર્જન કરાયું હતું. આજે અમે ગણપતિનું વિસર્જન કર્યું છે. આ અમારું ટેરેસ ગાર્ડન છે અને ડ્રમમાં જ અમે ગણપતિનું વિસર્જન કર્યું છે અને આજે પાણી અને ફૂલો છે એનું અમે આ અમારા ટેરેસ ગાર્ડનમાં જ નાખીશું. અને એવી રીતે આપણે જો નદીમાં નાખીએ તો આખી નદી પ્રદૂષિત થાય છે, એના કરતાં જો આપણે ઘરે જ માટીની મૂર્તિ લાવીને ડ્રમમાં વિસર્જન કરીએ તો આપણે પર્યાવરણની જાળવણી કરી શકીએ અને આ માટીનું જે પાણી છે એ આપણે બહાર ના ફેંકતા આપણા જ કુંડાઓમાં નાખીએ અને તો આપણને એવું લાગે કે જે ગણપતિ દાદા છે એ કાયમ આપણી સાથે જ છે. બાગરા તાલુકાના મુલેર ગામ પાસે આવેલી ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને અકસ્માત નડતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલા ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામસામે ભટકાઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રિના 3 વાગ્યાના ગાળામાં દહેજ તરફથી ટ્રક લઈ આમોદ તરફ જઈ રહ્યા હતા અને આમોદ તરફથી દહેજ તરફ જતી ટ્રકને મુલેર નજીક આવેલા ભંડારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળ પહોંચી ફસાયેલા વ્યક્તિને કેબિન કાપી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દહેજથી આમોદને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય, જેને લઈ વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. તંત્ર દ્વારા દહેજથી આમોદને જોડતા માર્ગનો વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોકબૂમ ઉઠવા પામી છે. નીતિ આયોગ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં વર્ષ 2021-22માં વિવિધ તબક્કામાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં જિલ્લાની તાલુકા ગ્રામ પંચાયતો પૈકી નક્કી કરવામાં આવેલા પેરામીટર્સના આધારે શ્રેષ્ઠ તાલુકા ગ્રામ પંચાયતની પસંદગી કરવી, શાળા કક્ષાએ મારા સપનાનું ભારત અને ગુડ ગવર્નન્સ થીમ આધારિત વિદ્યાર્થીઓ વચ્ચે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજનના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા. જિલ્લાના અધિકારીઓ માટે સિકિંગ આઈડિયાઝ ઓન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા વિષય ઉપર નિબંધ સ્પર્ધા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે જિલ્લા આયોજન અધિકારી SS પાંડે તેમજ શ્રેષ્ઠ તાલુકા ગ્રામ પંચાયતના પસંદગી માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધાબેન વસાવા અને શાળા કક્ષાની સ્પર્ધાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સ્પર્ધા કાર્યક્રમોનું સંકલન પિરામણ ફાઉન્ડેશનના જિલ્લા કોઓર્ડિનેટર સુરેશભાઈ વસાવાને ગાંધી ફેલો નયન પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ તાલુકા ગ્રામ પંચાયતની પસંદગી માટે સ્પર્ધામાં ભાગ લીધેલ ગ્રામ પંચાયતો પૈકી નીતિ આયોગના નક્કી કરવામાં આવેલા પેરામીટર્સ કોવિડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન વગેરેના આધારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની પોઈચા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદ કરવામાં આવી હતી, જે માટે જિલ્લા કલેક્ટર શ્વેતા તિવતિયાના હસ્તે સરપંચ પોઈચા ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર તેમજ ગામના વિકાસ માટે ₹50,000 ચેક ઇનામ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર કુમારી ભૂમિકાબેન કે વસાવા બિરસામુંડા આશ્રમ શાળા દાપવણ, બીજા ક્રમે કૃષ્ણાબેન એચ વસાવા ઉન્નતિ વિદ્યાલય સોલિયા અને ત્રીજા ક્રમે જાગૃતિબેન એ પાડવી સિલંબા હાઈસ્કૂલ સિલંબાને જિલ્લા કલેક્ટરના હસ્તે અનુક્રમે 10,000, 6,000 અને 4,000 ચેક તેમજ પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્નો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે આવનાર અનુક્રમે ભોઈ ભાવિન કુમાર વી, વસાવા ભાવિન કુમાર વી અને પટેલ સાક્ષીબેન એ અનુક્રમે 5,000, 3,000, 2,000ના ચેક પ્રમાણપત્રો તેમજ સ્મૃતિચિહ્નો એનાયત કરાયા હતા. નિબંધ સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે પટેલ પલક હર્ષદભાઈ, વસાવા નિકુંજ કુમાર ડી અને વસાવા અંકિતાબેન જેને અનુક્રમે 5,000, 3,000, 2,000ના ચેક પ્રમાણપત્રો તેમજ સ્મૃતિચિહ્નો એનાયત કરાયા હતા. જિલ્લા કક્ષા અધિકારીઓ માટે યોજાયેલા નિબંધ સ્પર્ધામાં સૌથી શ્રેષ્ઠ નિબંધ લખનાર શિક્ષક પારિયા મુકેશકુમાર ભીમસિંહ. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આંબલીઠાને પણ જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટો અર્પણ કરાયા હતા. એસ્પિરેશન જિલ્લા કાર્યક્રમ અંતર્ગત નીતિ આયોગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેનું આજે ઇનામ વિતરણ સમારોહ રાખ્યો હતો. અધ્યક્ષ શ્રી માનની કલેક્ટર શ્રી નર્મદા હતા. આજના કાર્યક્રમમાં એક સૌપ્રથમ ઇનામ આપવામાં આવ્યું, સૌથી શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને ઇનામ આપવામાં આવ્યું. તેમના સરપંચના તલાટીને 50,000નો ચેક વિકાસના કામો માટે આપવામાં આવ્યો. એ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા હતી, નિબંધ સ્પર્ધા હતી, જેમાં દરેકમાં પહેલા, બીજા, ત્રીજા આવનાર વિદ્યાર્થીઓને એમ કરીને કુલ 9 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યું. તેઓને ઇનામની રાશિની રકમનો ચેક, એક પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યું. એ ઉપરાંત સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે એક નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં જે અંતર્ગત શિક્ષકશ્રીને એક શિલ્ડ અને ઇનામ આપવામાં આવ્યું. આ સંપૂર્ણ કાર્યક્રમમાં પિરામલ ફાઉન્ડેશન સપોર્ટિંગ એજન્સી તરીકે હતું, જેણે નીતિ આયોગ સાથે એક MOU સાઇન કરેલું છે અને જે અંતર્ગત તેઓ જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. સાથે સાથે આ કાર્યક્રમ અંતર્ગત બુનિયાદી શિક્ષણ અભિયાનનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. કટણ તાલુકાના સાસરોદ ગામ ખાતે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરવા સાથે આપમાં અન્ય પક્ષથી નારાજ થઈ આવેલા અગ્રણીઓને આવકારવામાં આવ્યા હતા. દરેક પક્ષો દ્વારા વિધાનસભાની આવનારી ચૂંટણીની ચહલ પહલ જોવા મળી રહી છે, તો દરેક પક્ષોમાંથી એક પછી એક રાજીનામા પણ પડી રહ્યા છે. દરેક પક્ષો દ્વારા કાર્યકર્તાઓને રીઝાવવાના પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે. પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી કરજણના માકણ ગામના સક્રિય કાર્યકર્તાઓએ રાજીનામા ધર્યા, ત્યારબાદ સસરોદ ગામના તે જેટલા સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પક્ષમાંથી નારાજ થઈ રાજીનામા ધર્યા. તે સંદર્ભે આમ આદમી પાર્ટીની મીટિંગ આયોજિત કરી માકણ ગામમાં માજી સરપંચ શરીફભાઈ દેસાઈ તેમજ માકણ ગામના તેમના સાથી મિત્રોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો, તેમજ એવી જ રીતે સાસરોદ ગામના બાબુભાઈ બાવલા સહિત તેમના સાથી મિત્રોએ પણ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યા, તેમજ સાસરોદ તથા માકણ તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ મીટિંગના મુખ્ય આયોજક શાહ નવાઝ ભટ્ટ તેમજ સૈદ દિવાન તેમજ બાબુભાઈ બાવલા સહિત ગામના આગેવાનોએ સફળ બનાવ્યું હતું. આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના ભરૂચ, વડોદરા જિલ્લા પ્રભારી તેમજ કરજણ શિનોર વિધાનસભાના મંત્રી રાજુભાઈ વસાવા, વાગરા વિધાનસભાના સદસ્ય અબ્દુલભાઈ પટેલ તેમજ રમાકાંત રાણા અને ભરતભાઈ ડાભી, વડોદરા જિલ્લા ઉપપ્રમુખ તેમજ ભુરાલિયા ઉર્મિલ વડોદરા જિલ્લા સેક્રેટરી સહિતનાઓ હાજર રહ્યા હતા. જ્યારે એ કાર્યકર્તાઓ ભાજપના જીતેલા ચૂંટેલા ઉમેદવારો પાસે એનું સોલ્યુશન માટે જાય છે, ત્યારે ભાજપનું પોતાના જ કાર્યકર્તાઓ પર કોઈ જાતનું એમને સપોર્ટ કરવામાં આવતો નથી, વારંવાર ધક્કા ખાધા છતાં પણ એમનું નિરાકરણ લાવતા નથી. એના કારણે આ ભાજપના સાંસદ અને માકણ ગામના 50થી વધુ કાર્યકર્તાઓ, 20 વર્ષ જૂના કાર્યકર્તાઓ આજે ભાજપનું આ બે જિમ્મેદારી પરનું વલણ અને પોતાના જ કાર્યકર્તાઓની વાતો નહીં સાંભળવાના કારણે આજે એ લોકો ભાજપ છોડીને આમ આદમી પાર્ટી જે ખાલી ને ખાલી ગામ કામની રાજનીતિ કરે છે, જનતાની, આમ આદમીની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની કામ કરે છે અને જનતાઓની સમસ્યાઓને ઉજાગર કરી એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, એમાં જોડે છે, જોડાયા છે. અને આજે હું એમને એઝ અ લોકસભા પ્રભારી તરીકે એમનું આમ આદમી પાર્ટીમાં ભરૂચ જિલ્લામાં ભરૂચ કરજણ વિધાનસભામાં સ્વાગત કરું છું અને એમને અમે પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરાવીશું. કે કરજણ તાલુકાની અંદર માકણ ગામના સરપંચશ્રી તથા સાસોદ ગામના કિશનભાઈ ભટ્ટ અને ગામના વડીલો બાબુભાઈ બાવલા સાથે બહુ મોટી સંખ્યાની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને જોડાવાનો મુખ્ય હેતુ છે કે અત્યારે સાહેબશ્રી બોલ્યા છે કે 20 વર્ષથી ભાજપ સરકારના કાર્યકર્તાની અંદર હોવા છતાં પણ પક્ષ એમની તમુલના કરે, એમનું પક્ષ સાંભળતી નથી, એના કારણે પક્ષ છોડીને આવેલા છે. અમે આશાની અપેક્ષા એવું રાખીએ છીએ કે ગુજરાતની અંદર જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એમની તમામ સુવિધાઓ અને જેમની સાથે જે અન્યાય થયેલા છે એમને હેલ્પ કરશે આમ આદમી પાર્ટી દ્વારા કરજણ શિનોર સંગઠન મંત્રી રાજુભાઈ વસાવા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર અદ્ભુત લાઇટિંગ નજારો જોઈ શ્રદ્ધાળુઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. તો આવો જુઓ વિશેષ અહેવાલ. અંબાજી મંદિર પરિસરમાં આવતા પહેલાં અનોખી લાઇટિંગ ટનલ બનાવવામાં આવી છે. ટનલમાંથી પસાર થતા પદયાત્રીઓ જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. માં જગદંબાના ચરણોમાં શીશ નમાવવા લાખો શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને સુચારુ વ્યવસ્થાપન જોઈને પ્રભાવિત થઈ રહ્યા છે. હું વસંતભાઈ, મૂળચંદદાસ, અનિલભાઈ અને વિનોદભાઈ બધા અમદાવાદથી સહપરિવાર સાથે અહીંયા ભાદરવી સુદ પૂનમના અંબાજીમાં મેળામાં અંબાજી માતાના જે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા અમે જે સગવડ વ્યવસ્થા જે જોઈ તે ખરેખર અદ્ભુત છે. કોઈ પણ પદયાત્રીને ખૂબ જ સારા એવા દર્શન થાય છે અને એનો જે સ્ટાફ છે તે પણ ખૂબ સારો સહકાર આપી રહ્યો છે અને દર્શન માટે જે કંઈ લોકો અવર જવર જે પૂછપરછ કરે છે એના માટે પણ લોકો સારો એવો સહકાર આપી રહ્યા છે. દર્શન કરીને અમે ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ અને જે એની જે એટમોસ્ફિયર છે, જે લાઇટિંગ ડેકોરેશન જે બધું જોયું તે ખરેખર આહલાદક છે. પ્રવાસીઓને એટલી જ મારી વિનંતી કે તમે પણ ઘરે બેઠેલા છો તો અચૂક આ દર્શનનો લાવો લો. જય અંબે માતાજી, જય અંબે. બોલો અંબે. સંઘ લઈને આવીએ છીએ અને આજે આપ જોઈ રહ્યા છો માતાજીનું મંદિર જે રોશની કરવામાં આવી છે ખરેખર ખૂબ આહલાદક છે. અલગ અલગ રંગોની અંદર માતાજીનું મંદિર ઝગમગી રહ્યું છે અને એટલો બધો આનંદ ઉલ્લાસ થઈ રહ્યો છે અને માતાજીના અમે દર્શન કરીને અહીંયા આગળ ખૂબ જ ધન્ય થયા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે ભરૂચના વેજરપુર ખાતેથી 80 માઈ ભક્તોનો પગપાળા સંઘ તારીખ 25 ઓગસ્ટ માં જગદંબાના જય જયકાર સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓમાં અંબાના દરબારમાં જઈ પૂજન અર્ચન અને દર્શન કરી 51 ગજા ધજા ચઢાવી પરત ધન્યતા સાથે પરત ફર્યા હતા. વર્ષના વેજલપુર વિસ્તારના યુવકો દ્વારા 9 વર્ષોથી સતત વેજલપુરથી અંબાજી પદયાત્રા સંઘ કાઢવામાં આવી રહ્યો છે. ભારત દેશભરમાં કોરોનાની મહામારીના કારણે અંબાજી મંદિર દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત કોરોનાની અસર સમાપ્ત થતાની સાથે જ સરકાર દ્વારા માઈ ભક્તો માટે અંબાજી મંદિર સહિતના ધાર્મિક સ્થળોના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ત્યારે ભરૂચથી વેજલપુર વિસ્તારના યુવકો દ્વારા અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા તારીખ 25 ભરૂચથી પ્રસ્થાન કર્યું હતું અને ભરૂચ ખાતેથી પગપાળા ચાલીને માં જગતજનની માં માઈ ભક્તોએ બોલમાળી અંબેના જય જયકાર સાથે 51 ગજની ધજા ચઢાવી માના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પગપાળાના માઈ ભક્તો માના આશીર્વાદ મેળવી પરત ભરૂચ આવી પહોંચ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વરમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીની વસમી વિદાય. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન. ભરૂચ નગરપાલિકા દ્વારા 3 સ્થળે તૈયાર કરાયેલા 4 કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન. તો અંકલેશ્વરમાં 4 કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન. તરવૈયા એમ્બ્યુલન્સ, પોલીસની વ્યવસ્થા, વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ, પાણી, સરબત, નાસ્તાની વ્યવસ્થા. નીલકંઠેશ્વર ઘાટ તેમજ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીમાં વિસર્જન ઉપર પાબંદી. ઝઘડા જીઆઈડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડતા ભીષણ આગ. ઝઘડા જીઆઈડીસીમાં પેન્ટાફોર્સ કંપની સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરે છે. ફાયર ટેન્ડરે 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાની નહીં. ભુજમાં ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ મેઘાની તોફાની બેટિંગ. અંકલેશ્વરમાં 2 અને વાલિયામાં 1 ઇંચ, ભરૂચ, હાંસોડ, ઝઘડિયા અને વાગરા તાલુકામાં 1.5-1.5 ઇંચ વરસાદ. ગરમીમાં શેકાઈ રહેલા પ્રજાજનોને ટાઢક. મોંઘવારી અને બેરોજગારી સામે કાલે કોંગ્રેસનું સાંકેતિક બંધનું એલાન. નીટમાં ભરૂચના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ દેખાવ. અદ્વૈત વિદ્યાનિકેતનના 6 વિદ્યાર્થીઓના 600+ માર્ક્સ તો 9 વિદ્યાર્થીઓના 500-600 માર્ક્સ.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.